ચાલો બાળકો, કેમ છો? મજામાં ને? આપણે ધોરણ 4 ની વિષય ગુજરાતીમાં આપણે 1 થી 8 પાઠ છે એ આપણે સારી રીતે શીખી ગયા છે, સારી રીતે આપણે સમજી ગયા છે. આજે હવે પાઠ આપણે 9મો સમજવાનો છે. પાઠનું નામ છે કમળ જળ કમળ જળ કમળ જળ કમળ. બરાબર, ક્યાંય તમને જગ્યા છોડેલી નથી, સળંગે સળંગ છે એ લખેલું છે. જળ કમળ જળ કમળ જળ કમળ. હવે આપણે એમાં ગીત આપેલું છે, આપણે ગીત સમજીએ. કમળનો તમે સરસ મજાનો કાદવમાં કમળ ક્યાં ખીલે? તો કે કાદવમાં ખીલે, પણ એકદમ સરસ મજાનું સુંદર લાગતું છે. જળ એટલે કે પાણી. બરાબર, તો જો ગીત આપેલું છે, ધમ્મા ચકડી ધમ્મા ચકડી ધમ્મા ચકડી મારું નામ. એક નાનો એવો બાળક હોય છે, એનું નામ શું હોય છે? ધમ્મા ચકડી છે, અને એ ખૂબ જ તોફાની હોય છે. ડાહ્યું ડાહ્યું કરવાનું કે કહેવાનું એ તારું કામ. ડાહ્યું ડાહ્યું એ કહે છે કરવાનું, કહેવાનું કરવાનું કોનું એ તો એ કહે છે તારું કામ. સીધા રસ્તે વાંકા ચૂકા પગલાં માંડું લાંબા ટૂંકા. એ કે રસ્તો આમ સરસ મજાનો સીધો જાય તો તોફાની છે, વાંકો ચૂકો લાંબા ટૂંકા દોડે ગમે તેમ રસ્તે એ ચાલતો હોય. પાન વીણું ભીના સૂકા ભેગા કરું ડાળી ઠૂઠા. એ કહે છે રસ્તામાં જતા જતા જેટલા સૂકા પાન ભીના પાન હોય એ બધાય, ભીના એટલે કે લીલા પાન હોય સૂકા પાન હોય એ, અને ડાળી અને ઠૂઠાને જે બધો કચરો હોય એ બધું શું કરે છે? એ ભેગું કરે છે. પૂછો નહીં એ બધાનું શું છે હવે મારે કામ. કે છે એવું મને તમે પૂછો નહીં કે આ બધી વસ્તુનું તારે શું કામ છે. આ બધી વસ્તુ ડાળી ઠૂઠા સૂકા ભીના પાન ભેગા કરીને તારે શું કામ છે? એ કે છે ધમ્મા ચકડી ધમ્મા ચકડી ધમ્મા ચકડી મારું નામ. આટા મારું આડા આવડા કપડાં પહેરું ઊંધા સવડાય. કે છું ગમે તે આડા આવડા આટા મારું અને કપડાં કેવા પહેરું? ઊંધા સીધા, કાંઈ નક્કી જ નહીં કે કેવા કેવી રીતે કપડાં પહેરવાય છે. પથરા વીણું ગોળ લીસા મણકાથી હું ભરું ખિસ્સાય. કે છે ગોળ નાના નાના પથરા અને મણકા હોય એ બધાથી હું શું ભરું છું? મારા ખિસ્સા ભરી દઉં છું. પૂછો નહીં એ બધાનું શું છે હવે મારે કામ. કે છે મને બધું પૂછો નહીં કે તારે બધી વસ્તુનું શું કામ છે. ધમ્મા ચકડી ધમ્મા ચકડી ધમ્મા ચકડી મારું નામ. કે છે ધમ્મા ચકડી નામનો એક બાળક છે, એનું નામ શું છે? ધમ્મા ચકડી છે. અને એ બધા કેવા કરે છે? આડા આવડા બધા તોફાનો કરી રસ્તામાં જાય તો વાંકા ચૂકા વાંકો ચૂકો ચાલે લાંબા ટૂંકા ઢગલા ભરવા માંડે રસ્તામાં ભીના અને સૂકા છે એ બધા પાદળા વીણી ડાળી ઠૂઠા ભેગા કરે રસ્તામાં જતા પથરા આવે બધું શું ભરે ક્યાં ભરતું હોય છે? ખિસ્સામાં ભરતો જતો હોય છે. ચાલો ત્યાર પછી આપેલું છે સરખા ગોઠવીને આપણે સાચા વાક્ય બનાવવાના છે. એમાં આપ્યું છે તમારો નાનો ભાઈ અથવા તો બહેન આ વાક્ય બોલે છે ત્યારે શબ્દો આડાવડા થઈ જાય છે. નાનું બાળક બોલતું હોય તો એ કદાચ શબ્દો આડાવડા થઈ જાય, એ વ્યવસ્થિત બોલી ન શકતું હોય, તો એને આપણે સરખા ગોઠવીને સાચા વાક્યો આપણે બનાવવાના છે. એમાં તમને પહેલું ઉદાહરણ આપ્યું છે મમ્મીએ શીરો ભાવે મને સારી બહુ બનાવેલો છે. એ વાક્ય ક્યાં છે? ક્યાંય બંધ બેસતું વાક્ય છે નહીં. તો આપણે કેવી રીતે બોલીએ કે મને મારી મમ્મીએ બનાવેલો શીરો બહુ ભાવે છે. તો અમે તમને પહેલું વાક્ય આપ્યું છે બહુ બીક લાગે છે કૂતરા જોડે રમવા. આ વાક્ય ખોટું છે. આપણે સાચું વાક્ય લખવાનું છે કૂતરા જોડે રમવામાં બહુ બીક લાગે છે. ત્યાર પછી બીજું આપેલું છે કે મજા પડી અગર પાટો મને રમવાની. તો સાચું છે કે મને તો અગર પાટો રમવાની મજા પડી. ત્યાર પછી ત્રીજું આપેલું છે તમે માટે ખેતરમાંથી શું મારા લાવ્યા. તો કે તમે મારા માટે ખેતરમાંથી શું લાવ્યા. ત્યાર પછી ચોથું રમકડા મારા સંતાડી તમે દીધા. તો કે તમે મારા રમકડા સંતાડી દીધા.
ત્યાર પછી પાંચમી નિશાળે હું જવાનો જવાની મોટો મોટી નથી ભણવા થઈને તો સાચું વાક્ય છે હું મોટો અથવા તો મોટી થઈને નિશાળમાં ભણવા જવાનું કે જવાની નથી મોટો અથવા તો જે પણ હોય મોટી થઈને નિશાળમાં ભણવા જવાનું અથવા તો જવાની નથી છોકરી હોય કે છોકરો હોય એના માટે થઈને કે છોકરી હોય તો આપણે મોટી બોલીએ અને છોકરો હોય તો આપણે મોટો બોલીએ ચાલો હવે આપણે સાંભળવાનું છે કે જો સરસ મજાનું માખણ મિત્ર મટુકી સંવાદ એટલે કે વાક્ય સાંભળો વાંચો અને આપણે ભજવવાનું છે તો અત્યારે આપણે વાંચીએ છીએ આપણે અત્યારે ભજવી શકતા નથી તો ચાલો સાંભળો બધા જો માતા યશોદા કહે અરે લાલા સાંભળે છે તારી રોજની ફરિયાદથી હું કંટાળી ગઈ છું હવે કૃષ્ણ કહે અરે મારી માડી ફરીથી ફરિયાદ આવી આ ગોપીઓ મને સખીથી રહેવા જ નથી દેતી માતા કહે માતા યશોદા કહે ઓહો હો હેરાન તો તું ગોપીઓને કરે છે કૃષ્ણ કહે અરે એવું તે હોય માં અમે બંને ભાઈઓ તો રોજ સવારથી સાંજ ગાયો ચરાવવા જઈએ છીએ બોલ ગોપીઓને ક્યાં હેરાન કરીએ છીએ અમે યશોદા કહે આજે બધી ગોપીઓએ આવીને ફરિયાદ કરી કે કનૈયાએ કાકરા મારીને એમની માખણની મટુકી ફોડી નાખી એટલું જ નહીં ઘરે શિકામાં રાખેલું દહીં માખણ પણ ખાઈ ગયો નાના એવાલા માં રાખેલું હોય માટલા જેવામાં એને શીખવું કે અને શું કહેવાય પેલું અંદર હોય ને કે ગૂંથેલું હોય ગૂંથેલું એની અંદર આપણે માટલું મૂકી શકીએ બરાબર એમાં મૂકેલું છે દહીં ખાઈ ગયો કનૈયા તું આવા તોફાન કેમ કરે છે દીકરા કૃષ્ણ કહે ગોપીઓ ખોટું બોલે છે માં પૂછ મોટા ભાઈને બલભદ્ર કહે કનૈયાની વાત સાચી છે માં નંદબાબાના ઘરે દહીં માખણની ક્યાં ખોટ છે કે અમારે બીજાના ઘરે ચોરી કરવી પડે કે છે કૃષ્ણ કહે તું સાવ ભોળી છે માવડી હું વળી માખણની ચોરી કરું યશોદા કહે ગુસ્સે થઈને કહે છે તો શું ગોપીઓ ખોટું બોલે છે પેલી રમાના ઘરે શિક્કામાંથી માખણ ખાતા તને રેવાબાએ પણ જોયો હતો બોલ આ વાત સાચી છે કે ખોટી કૃષ્ણ કહે અડધી સાચી અડધી ખોટી શિક્કામાંથી માખણ મેં લીધું હતું પણ એ તો રમામાસીના દીકરાને જ ખવડાવતો હતો એ બિચારો શિક્કા સુધી પહોંચી ન શકે એટલે અમે ભાઈબંધો એને મદદ કરતા હતા તને ન મનાતું હોય તો તું પૂછ મોટા ભાઈને બલભદ્ર કહે કાનુડાની વાત સાચી છે બા તારી જેમ આ બધી ગોપીઓ પોતાના બાળકોને માખણ નથી ખવડાવતી એ તો મથુરાની બજારમાં જઈને વેચી નાખે છે કૃષ્ણ કહે નહીં તો શું ઘરના છોકરાને ભૂખ્યા રાખવાના ગાયો ગોકુળની ગોવાળ ગોકુળના ગોપીઓ ગોકુળની અને મહી માખણ મથુરાના આવું તો ન ચાલે ન ચાલે બા યશોદા કહે એમ વાત છે આવવા દે બધી કાબરોને મારા દીકરા પર ખોટું આળ લગાવે છે હવે એમની વાત ચાલો હવે ત્યાર પછી આપણે જે સંવાદો આપણે સમજ્યા જે આપણે શીખ્યા એના આધારે આ પ્રશ્નોના જવાબ આપેલા છે તમને છ પ્રશ્નોના જવાબ છે એ જવાબ આપણે સમજવાના છે એમાં તમને પહેલું આપેલું છે કે યશોદાને કોણ ફરિયાદ કરે છે તો કે યશોદાને ગોપીઓ ફરિયાદ કરે છે કે અમને આ કાનુડો હેરાન કરે છે ગોપીઓ કૃષ્ણની ફરિયાદ શા માટે કરે છે તો કે કારણ કે કૃષ્ણ કાકરા મારીને ગોપીઓની માખણની મટુકીને ફોડી નાખે છે એટલું જ નહીં તેમના ઘરે શિક્કામાં રાખેલું દહીં અને માખણ પણ ખાઈ જાય છે કૃષ્ણનો બચાવ કોણ કરે છે તો કે કૃષ્ણનો બચાવ તેમનો મિત્ર જે છે બલભદ્રએ કરે છે કૃષ્ણ ગોપીઓનું માખણ શા માટે ચોરે છે તો કે કૃષ્ણ ગોપીઓનું માખણ એમના ભાઈબંધોને ખવડાવવા માટે ચોરે છે કૃષ્ણના બાપુજીનું નામ શું છે તો કે કૃષ્ણના બાપુજીનું નામ શું છે વસુદેવ છે બાપુજી એટલે કે પપ્પા ગોપીઓ માખણ દહીં ક્યાં વેચવા જાય છે તો કે ગોપીઓ માખણ દહીં ક્યાં વેચવા જાય છે મથુરા વેચવા જાય છે